ભરૂચના ઝઘડિયા તાલુકાના વરાંગપુરના યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતા જાહેરનામાનો ભંગ બદલ 5 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાયો। ઝઘડિયાના વણાકપુર ગામના એક યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એક્શનમાં આવી ગયું છે। દરમિયાન અંકલેશ્વરથી નાયબ પોલીસ વડા ભોજાણી અને રાજપારડી પોલીસ સ્ટાફ સહિત અધિકારીઓએ વણાકપુર ગામની મુલાકાત લીધી હતી। વડોદરા તરફથી નદી રસ્તે ભરૂચ જિલ્લામાં પ્રવેશ કરીને જાહેરનામાનો ભંગ કરવા બદલ નવડીના માલિક સહિત કુલ 5 વ્યક્તિઓ વિરુદ્ધ રાજપારડી પોલીસમાં ગુનો નોંધાયો છે। ઉપરાંત વણાકપુર ગામે બહારથી આવવા જવાના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે અને ગ્રામજનોને ગામમાંથી બહાર નહીં જવાની તાકીદ કરવામાં આવી છે। ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓમાં ઝઘડિયા તાલુકાના વણાકપુર ગામે પણ પોઝિટિવ દર્દી જણાતા રાજપારડી પીએસઆઈ જાદવ તેમજ ભાલોદ અને રાજપારડીના આરોગ્ય કર્મચારીઓ દ્વારા તાત્કાલિક સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે। યાકુબ પટેલ, જેએસટી, ભરૂચ। જાણો છો, કોરોના વાયરસનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહેલું છે। આજરોજ રાજપારડી પોલીસ સ્ટેશનમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર જાદવનાએ એક સરસ મજાનો કેસ ડિટેક્ટ કરેલો છે। આ કેસની વિગત એવી છે કે વડોદરા મુકામેથી એક ફેમિલી, મુસ્તાક અયુબ બેલીનું એક ફેમિલી વડોદરા જિલ્લાની હદ છોડી અને ભરૂચ જિલ્લાની હદમાં ગઈ તારીખ 7ના રોજ આવે છે। વાસ્તવમાં એવું છે કે આ ફેમિલી પ્રથમ વડોદરા ગ્રામ્યના નદી કાંઠેના એક ગામે રોકાય છે। ત્યાંથી એક હોડીની મારફતે નદી ક્રોસ કરી અને કૃષ્ણપરાના કિનારે આવે છે। આ ફેમિલી કૃષ્ણપરાના કિનારે આવ્યા બાદ એક ઈસમ પોતાની બાઇક દ્વારા વણાકપુર ગામે આમને ટ્રાન્સપોર્ટ કરે છે। વણાકપુરમાં આ મુસ્તાક અયુબ અલી પોતાના શાળાના ઘરે રોકાય છે। પોલીસને ખબર પડી એટલે તાત્કાલિક હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યું। ત્યારબાદ વધુ શંકા લાગતા તારીખ 10/4ના રોજ ડૉક્ટર મારફત તેમને આઇસોલેશન વોર્ડ અવિધા CSCમાં એડમિટ કરવામાં આવેલા છે। તે પૈકીના એક ઈસમ નામે મુસ્તાકભાઈને એક ગઈકાલના રોજ સેમ્પલ લેતા પોતાનું પોઝિટિવ, કોરોના પોઝિટિવનો ટેસ્ટ આવેલો છે। જે આ પાંચ લોકો પૈકી એક ફેમિલી, હસબન્ડ વાઈફ 2, હોડીનો ઉપયોગ કરનાર હોડીના માલિક 3, બાઇકથી ટ્રાન્સપોર્ટ કરીને વણાકપુર લઈ જનાર 4 અને જેમના ઘરે આ ફેમિલી રોકાયેલું છે એ નંબર 5। આ ગુનામાં કુલ 5 આરોપીઓ છે, તે પૈકી એકને કોરોના પોઝિટિવ છે। આથી આ તમામ આરોપીઓ વિરુદ્ધ જાહેરનામા ભંગનો કેસ, મહામારી અધિનિયમ એક્ટ કલમ 3, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક કલમ 51B અને IPCની કલમ 279, 188, 114 મુજબનો ગુનો રાજપારડી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો છે, જેની તપાસ પોસઈ શ્રી જાદવ કરી રહેલા છે।